આગળ ડીમેટ ખાતાનો ખ્યાલ એને વિશે માહિતી લઈએ એટલે કે ડીમેટ ખાતા આની પહેલા જે સિસ્ટમ હતી તેમાં શું હતું કે જ્યારે શેર ખરીદવામાં આવતા હતા ત્યારે ફિઝિકલી એટલે કે પ્રત્યક્ષ સ્વરૂપે ભૌતિક સ્વરૂપે જ આપવામાં આવતા હતા એટલે કે શેર છે પ્રમાણપત્ર સ્વરૂપે આપવામાં આવતા હતા પણ અને જેમાં જેમાં શું હોય તો કે શેર હોલ્ડર જે શેર ધારણ કરનાર છે એનું નામ સરનામું કેટલા શેર ધારણ કર્યા છે કયા રૂપિયાથી ધારણ કરેલા છે આ બધી વિગતો છે એની અંદર પ્રમાણપત્રની અંદર આપવામાં આવતી હતી અને જે શેર ખરીદનારને કંપની તરફથી પૂરું પાડવામાં આવતું હતું તો અહીં આપણે શેર સર્ટિફિકેટ કહેતા હતા કે શેર સર્ટિફિકેટ આપવામાં આવે છે હવે શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું હતું તેની સાથે આ ભૌતિક પ્રમાણપત્ર પણ જોડવું પડતું હતું હવે એની કેટલીક મર્યાદાઓ નાણા કે ભાઈ એક એક તૂટી જાય કે રસ્તામાં ખોવાઈ જાય તો એના વિશેની જે તકલીફ છે એ રહી ઉપરાંત જ્યારે પણ આ વસ્તુ કરવામાં આવે ત્યારે ભૌતિક સ્વરૂપે હોય એટલે એમાં સમયનો બગાડ બહુ થાય સમય ખૂબ જોઈએ કારણ કે ભૌતિક સ્વરૂપ આપણી પાસે છે હવે આપણે એને ફેરબદલી કરવી છે તો ફોર્મ ભરવાનું એની સાથે અટેચ કરવાનું અને પાછું કંપની નંબર ભરવાનું કંપનીમાં ફેરફાર કરીને પાછા જે પ્રમાણપત્ર જે શેર ધારણ કરે છે એને મોકલે તો આ પ્રક્રિયા ખૂબ લાંબી થઈ જતી હતી એના ઉપરાંત કંટાળા જેના હતી એટલે કે શેર હોલ્ડરો છે એને આ સુટેબલ થતું ન હતું તો હવે શું કહેવું એના માટે તો આ બધી તકલીફો નિવારવા માટે શેર ડિબેન્ચર બોન્ડ સરકારી જામીનગીરીઓ યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે ડિપોઝિટરી સંસ્થાઓ આ જામીનગીરી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે ડીમટેરિયલાઇઝેશન એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા જે આપણે ગોઠવણ કરી અને ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરી અને સાચવી રાખવામાં આવે એને ડીમટેરિયલાઇઝેશન એટલે કે ડીમેટ કહેવામાં આવે છે હવે આ ડીમટેરિયલાઇઝેશનને ટૂંકા અક્ષરમાં આપણે ડીમેટ કહીએ છીએ ડી મટીરિયલાઇઝેશન જે 1996 નો ધારો છે એ અન્વયે રોકાણકારના ભૌતિક સ્વરૂપે અથવા તો ડી મટીરિયલાઇઝેશન સ્વરૂપે આવા શેર છે એ ધારણ કરવાનો અધિકાર મળે છે એટલે કે આપણે ડીમેટ કહીએ છીએ કે ડી મટીરિયલાઇઝેશન કે જેના અંતર્ગત શેરહોલ્ડરો છે એને આ શેર છે એ ધારણ કરવાનો મોકો મળે છે અને એના શેર છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સચવાઈ રહે છે એટલે ડીમેટ સ્વરૂપ આવે છે અસ્તિત્વમાં પછી હવે આ ડીમેટ સ્વરૂપ છે તો ડીમેટ સ્વરૂપના શેર છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવામાં આવે છે એટલે કે ફિઝિકલ ભૌતિક સ્વરૂપ એનું હોતું નથી એટલે સૌથી પહેલી મર્યાદા કે એને કંઈ હેરફેરની ખૂબ જ સરળતા રહેશે બીજું કે તૂટી ફૂટી જવાનો કે બગડી જવાનો કોઈ સવાલ રહેશે નહીં ફેરબદલી સમય ભૌતિક સ્વરૂપ છે એટલે એ જ સમય અને ઝડપથી આ શેર છે એ રૂપાંતર કરી શકાય છે ફેરબદલી કરી શકાય છે તો ઘણી બધી આની સેવાઓ આપણને મળી શકે છે જેના માટે રોકાણ કરે ડિપોઝિટરી સંસ્થા હોય એમાં આવો ડીમટેરિયલાઇઝેશન ખાતું એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે જો આ ડીમેટ ખાતું ખોલાવ્યું હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે એ હવે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ જે શેર હોલ્ડર છે અથવા તો કંપની છે એનો ડિપોઝિટરના પ્રતિનિધિ તરીકે કામ કરે છે એટલે કે મધ્યસ્થી તરીકે કામ કરે છે અને ડિપોઝિટરો પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડશે ખાતું ખોલાવવા માટે ફોર્મ આપવાનું છે બાકી બધું ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થઈ શકે છે ડિપોઝિટરી એટલે કે ભારતની વાત કરી તો ભારતમાં કંપની ધારા અન્વયે કારણ કે ભારતમાં જે કંપની ધારો છે એ અન્વયે આપણે વાત કરીએ તો ડિપોઝિટરી બરાબર ડિપોઝિટરી તો જે કંપની ધારાને કાર્ય કરે છે કારણ કે એને કંપની ધારો લાગુ પડે છે તો કંપની ધારાને કામ કરશે નોંધાયેલી કંપની ડિપોઝિટર તરીકે કામ કરી શકે છે જે આ કઈ ઓગસ્ટ 1996 થી અમલમાં આવ્યો ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા સેબી પાસેથી
નોંધણી પ્રમાણપત્ર મેળવવું પડે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એની પાસેથી આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે જે અંતર્ગત સેબીના કાયદા દ્વારા આ ડિપોઝિટરી ખાતું છે એનું નિયંત્રણ થતું હોય છે સમગ્ર પ્રક્રિયામાં ડિમેટરાઇઝેશન કેન્દ્ર સ્થાને એટલે કે ડિમેટ કેન્દ્ર સ્થાને છે બરાબર ડિપોઝિટરીનો પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જમીન ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરી કરવાનું અને તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખવાનું છે હવે ડિપોઝિટરી શું કરશે તો કે જે ભૌતિક સ્વરૂપના છે તે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટ્રાન્સફર કરશે અને જાળવી રાખવાનું કામ છે એનું મુખ્ય કાર્ય છે ઉપરાંત જમીનગીરીને સોદા સંબંધી સેવા પૂરી પાડવાનું છે એટલે કે અલગ અલગ જે જમીનગીરીઓ છે એના સોદા કરવાનો ખરીદી કરવાનો વેચાણ કરવાનો હોય તો એ પૂરું પાડવાનું કાર્ય ડિપોઝિટરીનું છે ભારતમાં જો એક હાલમાં બે ડિપોઝિટરી છે એનએસડીએલ નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટર લિમિટેડ અને સીડીએસએલ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ છે જેને આપણે સર્વિસિસ ઇન્ડિયા લિમિટેડ જેને આપણે સીડીએસએલ કહીએ છીએ એટલે એનએસડીએલ અને સીડીએસએલ એના બે ડિપોઝિટરી છે એનએસડીએલ સીડીએસએલ આ બે ડિપોઝિટરી સેવા તરીકે કાર્ય કરે છે ભારતની અંદર તો હવે ડિપોઝિટરી રોકાણકારો ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટના બધા મધ્યસ્થ એવા એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહે છે તો આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એમના વતી ગ્રાહક તરીકે કાર્ય કરવાનું કામ કરે છે બેંકો નાણાકીય સંસ્થાઓ શેર દલાલ કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરી શકે છે તો એના માટે ગ્રાહકોને જે સવલતો મળે એના માટે આ બધાને એ ઓથોરિટી આપેલી છે કે જેથી કરીને એ આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કાર્ય કરી શકે છે તો આ પહેલું છે આપણે જેને કહીએ છીએ એનએસડીએલ નેશનલ જે આપણે કહીએ છીએ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ એ કંપની દ્વારા નો એ સ્થપાયેલી જાહેર કંપની છે એટલે એનો સ્થાપના કઈ રીતે થઈ છે કંપની ધારા પ્રમાણે હજે એની નોંધણી છે એનએસડીએલ છે તો એની નોંધણી 1996 માં સેબી દ્વારા થઈ હતી બરાબર એટલે કે સેબી દ્વારા એની 1996 માં નોંધણી થઈ હતી અને સેબી દ્વારા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એના દ્વારા આ નોંધણી છે એ કરવામાં આવી છે એટલે કે સેબી દ્વારા નોંધણી થઈ છે અને સેબી છે એનું દેખરેખ કરવાનું કાર્ય કરે છે એની અન્ય નોંધણી છે એનો અર્થ ઓકે એનું દેખરેખનું કાર્ય પણ એને જ કરવાનું રહેશે પછી એનએસડીએલ ની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે એનએસડી નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એને અને બીજી નાણાકીય સંસ્થાઓ છે એના સહયોગથી એનએસડીએલ ની જે સ્થાપના છે એ કરવામાં આવી છે તો એનએસડીએલ ની સ્થાપના કંપની દ્વારા કંપની સ્વરૂપે થયેલી હોય તેનો સંચાલક છે સંચાલન મંડળ દ્વારા થાય છે કારણ કે કંપની છે તો કંપનીનું સંચાલન હોય અને સંચાલન કરવા માટે સંચાલક મંડળ હોય તો એ અન્વયે આ કાર્ય કરવામાં આવે છે અને જેની તેના કાર્યો તેના દ્વારા નિર્માણ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા કરાવે છે ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસેથી કરે છે એટલે કે ફીની જે વસૂલાત છે એનો જે ચાર્જ હોય એ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એની પાસે જ કરે છે એટલે કે રોકાણકાર કે ગ્રાહકો પાસેથી નહીં એટલે કે રોકાણકાર કે ગ્રાહકો પાસેથી આ કોઈ પણ પ્રકારનો જે ચાર્જ છે એ લેવામાં આવતો નથી એની બદલે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એની પાસેથી ચાર્જ લે છે જેથી કરીને રોકાણકારો કે ગ્રાહકો છે તો આવા રોકાણકારો કે ગ્રાહકોને જે એનએસડીએલના જે લાભ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટે એની પાસેથી આ ચાર્જ છે એ વસૂલ કરવામાં આવે છે તો આ ચાર્જ વસૂલ કરતા હોય એટલે એની સામે સેવા પણ આપે છે એનએસડીએલ છે એ અમુક ચાર્જ છે એના ગ્રાહકો પાસેથી વસૂલ કરે છે બરાબર તો આ સંસ્થા ડિમેટરાઇઝેશન રીમેટરાઇઝેશન ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ હકના શેર બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડે છે
બરાબર આ એનો મુખ્ય ભાગ છે પછી આપણે બીજું કીધું તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ઇન્ડિયા લિમિટેડ સીડીએસએલ બરાબર તો સીડીએસએલ નું કાર્ય છે એ જે એનએસડીએલ નું કાર્ય હતું એના જે ઉપરાંત પર બાબતમાં તફાવત આવે છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ઇન્ડિયા લિમિટેડ જેની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેંક સહયોગથી 1999 માં કરવામાં આવી હતી હવે એનએસડીએલ શું છે તો કે નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસી ના સહયોગથી એની સ્થાપના કરવામાં આવી હતી જ્યારે સીડીએસએલ ની સ્થાપના છે એ મુંબઈ સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈ મુંબઈ સ્ટોક એક્સચેન્જ દ્વારા એના અન્વયે અને અન્ય નાણાકીય સંસ્થાઓ છે એના અન્વયે અહીંયા કરવામાં આવી છે એટલે કે બીએસઈ અને નાણાકીય સંસ્થાઓ છે આના સહયોગથી સીડીએસએલ ની સ્થાપના કરવામાં આવી હતી જે પણ 1996 ના કંપની દ્વારા સેબી ના ગાઈડન્સ હેઠળ એની સ્થાપના કરવામાં આવી છે બરાબર તો 1996 નો જે કંપની ધારો છે એ અન્વયે આ એનએસસી જે છે સીડીએસએલ છે એની સ્થાપના કરવામાં આવી છે હવે
સોદાની પતાવટ સાથે તરત જામીનગીરી હતો તો રોકડ મળી જાય છે કારણ કે સોદો પતે એટલે જામીનગીરી તો રોકડ જો તમે ખરીદી કરી તો જામીનગીરીઓ મળે છે અને વેચાણ કર્યું હોય તો રોકડ મળે છે તો એ ઝડપથી મળી જાય છે રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર નથી કારણ કે એને જે પોતાના એજન્ટો આપેલા છે એના દ્વારા જ આ બધું થઈ જશે આપણે કંપની સાથે કોઈ કનેક્શન કરવાની જરૂર નથી શેર બજારમાં જામીનગીરી સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી જ થાય છે એટલે ઝડપ થાય છે ત્યાર પછી ગ્રાહકના ખાતામાં નોંધ હવે જો ગ્રાહકનું ખાતું છે આપણે કીધું કે જમીનગીરીઓ માટે બેંક સમાન છે તો રોકાણકારોને કંપની તરફથી મળવાપાત્ર જે ડિવિડન્ડ છે બોનસ છે કે હકના શેર ઉપરાંત જાહેર ઘરણા દ્વારા ફાળવવામાં આવે શેર પણ એના ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા થાય છે એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ બધું કાર્ય થાય છે એટલે એના ખાતામાં જ આ શેર છે એ જમા થાય છે પછી ગીરો મૂકવાની સગવડ તો આ જે જમીનગીરીઓ છે કે જે આપણા ખાતામાં છે તેના પર લોન મેળવવાની સગવડ પણ આપણને આ ડિપોઝિટરી સંસ્થાઓ કરી આપે છે ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ ઘણી કન્ડિશન એવી થાય કે જેમાં ખાતું સ્થગિત કરવું પડે કે બંધ કરવું પડે તો એ સગવડ પણ છે લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા તો કોઈ કારણસર થોડા સમય પૂરતું ખાતું બંધ કરવાનું હોય તો ખાતું તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ આપે છે અને જે જરૂરિયાત અનુસાર એને બંધ કરાવી શકે છે જેથી જરૂરિયાત હોય એટલા સમય માટે આપણે એને બંધ પણ કરાવી શકીએ છીએ પછી માહિતીની નોંધ અને સંગ્રહ જમીનગીરી સાથે સંકળાયેલ દરેક વ્યવહારની નોંધ ડિમેટ ખાતામાં અન્ય જે ડિમેટ ખાતામાં રાખે છે અને માહિતી સુરક્ષિત રહે છે અને જ્યારે જોઈએ ત્યારે તે મળી રહે છે એવી રીતે સંગ્રહ કરવામાં આવે છે જેથી કરીને એ માહિતીનો અન્ય સ્વરૂપે ઉપયોગ કરવો હોય તો કરી શકીએ છીએ પછી રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી રોકાણકાર છે અને પતાવટ ગૃહ છે એમના વચ્ચે કડી સમાન છે કારણ કે શેર બજારમાં થતી જમીનગીરીની વ્યવહારો અને સોદાઓની પતાવટમાં રોકાણકાર પતાવટ ગૃહ વચ્ચે કડી તરીકે સેવા આપે છે બરાબર એટલે કે મધ્યસ્થી છે એના દ્વારા જ જે આ રોકાણકારો છે એની જે પણ ટ્રાન્ઝેક્શન છે વ્યવહારો છે એ પૂર્ણ થાય છે પતાવટ થાય છે પછી ઇન્ટરનેટ દ્વારા સેવાઓ કારણ કે ઝડપી માધ્યમ છે હવે એટલે ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વાજબી ભાવે સેવા પૂરી પાડે છે અને ગ્રાહકને તેના ખાતામાંની છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડે છે એટલે એટ એ ટાઈમ કરેલું ટ્રાન્ઝેક્શન છે ખાતામાં જે ડેબિટ ક્રેડિટ થવાનું હોય તો એ થઈ જાય છે અને એ જ સમયે આપણા ખાતાની જે પરિસ્થિતિ છે આપણને ખ્યાલ આવે છે તો આટલા કાર્ય સેવાઓ છે ડિપોઝિટરી સેવાઓ આપે છે પછી હવે જમીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા જમીનગીરીઓ છે બરાબર તો જમીનગીરીઓની ખરીદ વેચાણ બે વસ્તુ થઈ છે અહીંયા ખરીદી અને વેચાણ તો જમીનગીરીની ખરીદ વેચાણની ખરીદ વેચાણ પ્રક્રિયા એટલે કે આ જમીનગીરી આપણે ખરીદી કરતી હોય અથવા તો આપણે ભૂતકાળમાં ખરીદી કરેલી છે તો એનું આપણે અહીંયા વેચાણ કરવું હોય તો પણ એ સેવા આપણને અહીંયા મળે છે એટલે કે જમીનગીરીઓ આપણે ખરીદી અને વેચી શકીએ છીએ જેથી કરીને જમીનગીરીઓ છે આપણે સરળતાથી ફેરબદલી કરી શકીએ હવે થોડા વર્ષો પહેલા ભારતમાં શેર બજારમાં જે શેર દલાલો છે નિયત સમયે શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા ફ્લોર એટલે કે જે જગ્યાએ નક્કી કરી દો અહીંયા ભેગા થતા જ્યાં બૂમો પાડીને નાખી સંજ્ઞા દ્વારા જમીનગીરીને થઈ વેચાણની પ્રક્રિયાઓ કરવામાં આવતી હતી હવે આ જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી છે તો ભારતના બધા શેર બજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી છે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર ઓટીસી બરાબર તો ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ એ તેમની સ્થાપનાની શરૂઆતથી જ સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા અપનાવી છે અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી સંપૂર્ણ વેપાર પ્રથા અસ્તિત્વમાં આવે છે
मुंबई शेयर बाजार ने नेशनल स्टॉक एक्सचेंज ने राष्ट्रव्यापी संपूर्ण स्वयं संचालित और स्क्रीन आधारित व्यापार प्रथा दाखिल करी छे, એટલે એનએસસી હોય કે બીએસસી હોય તો એ તમામ છે એ આવી દે સ્ક્રીન આધારિત વેપાર પ્રથા જમાનમાં મૂકી દીધી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા તરીકે મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથાનો તરીકે ઓળખાય છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ છે બરાબર એને એનટીએટી એટલે કે નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ એના માટે એનએસસી માટે છે. મુંબઈ શેર બજાર માટે બોલ બીઓએલટી એટલે કે બીએસસી ઓનલાઈન ટ્રેડિંગ બરાબર એટલે બોલ તો કહે છે અને બીએસસી ઓનલાઈન ટ્રેડિંગ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓનલાઈન ટ્રેડિંગ જ્યારે એનઈએટી એટલે કે નેશનલ જે નેશનલ સ્ટોક એક્સચેન્જ નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટિક ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. તો ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેની જામીનગીરી ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે કારણ કે અહીં ઓનલાઈન માધ્યમ છે ઇલેક્ટ્રોનિક માધ્યમ છે એટલે ત્યારે જ્યારે ખરીદી કરી શકાય ત્યારે વેચાણ કરી શકાય છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકાર દ્વારા જામીનગીરીનો ખરીદ વેચાણના ઓર્ડર એવી રીતે અમલમાં મૂકવામાં આવે છે કે જેથી કરીને તેનો ખ્યાલ દલાલ આમ દલાલ દ્વારા થાય એટલે કે ઓનલાઈનમાં ઓનલાઈન વેપારમાં જામીન ખરીદ વેચાણની પ્રક્રિયા માં કરતે હોય છે. પ્રક્રિયા આપણે જોઈએ તો પહેલું છે ડીમેટ ખાતું ખોલાવવું કારણ કે અહીંયા સૌથી પહેલો અગત્યનું કાર્ય એ છે કે ડીમેટ ખાતું ખોલાવવું. ડીમેટ ખાતું ખોલાવવું એટલે અહીંયા જે ખાતું છે એ હશે તો જ આપણને સેવાઓ મળશે એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે આ ખાતું ખોલાવવું પડે છે અને ત્યારબાદ એની સેવાઓ પડશે. પછી જે ખર્ચ વેચાણના ઓર્ડર ગ્રાહકો જે છે જે જામીનગીરીનું વેચાણ કરવાનું હોય અને ઓર્ડર તેનો ઓર્ડર દલાલને આપવો પડે છે એટલે કે ઓર્ડર મુક્તિ વખતે પ્રત્યેક શેર દીઠના જે ભાવ છે એ નક્કી હોય છે ત્યારે એ સમયે સ્પષ્ટ રીતે જણાવવા પડે છે કે ભાઈ અમારે આ જે શેર છે આ કિંમતે વેચાણ માટે મૂકવાના છે. જામીનગીરીના ખરીદ વેચાણ બે પ્રકારના ઓર્ડર હોય છે. એક તો મર્યાદિત ઓર્ડર કે જેમાં ગ્રાહકને નિર્દેશ કરેલ કિંમતે ઓર્ડરનો અમલ થાય છે એટલે ગ્રાહકે કીધું કે ભાઈ મારે જે તે શેર મારી પાસે જામીનગીરી છે એ જામીનગીરી મારે જે તે ભાવે વેચવી છે તો એ જે ભાવે વેચવી હોય એ ભાવ અહીંયા જણાવવો પડે છે અને ખરીદ અથવા વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. છૂટક રોકાણકારો અને ભંડોળ ગૃહો આ પ્રકારના ઓર્ડર મૂકે છે. જ્યારે બીજો ઓર્ડર કે જેમાં જામીનગીરી ટ્રેડિંગ સ્કીમ ઉપર જે છેલ્લા ભાવ જણાવ્યા હોય તે પ્રમાણે અથવા જામીન બજારમાં જામીનગીરીઓની જે કિંમતે માગણી થતી હોય તે કિંમતે ઓર્ડર અમલ થાય છે એટલે કે બીજો માર્ગ કયો કીધો તો કે જામીનગીરીઓ જે ભાવે બજારમાં ત્યાં ઓનસ્ક્રીન જે ભાવ છે એ ભાવે થતો જે ગ્રાહકે જે ભાવે માંગ કરેલી છે એ જ ભાવે એને આપી દેવામાં આવે તો એ પ્રકારનો ઓર્ડર અહીંયા લેવામાં આવે છે. પછી બીજો ઓર્ડર નો અમલ દલાલને ગ્રાહક પાસે ઓર્ડર માટે તરત એનો અમલ શરૂ થઈ જાય છે. દલાલ શેર અથવા બજારમાં જામીનગીરી જે કિંમતે માંગણી થતી હોય તે કિંમતે ઓર્ડર અમલમાં મૂકે છે અને પોતાની ઓફિસમાંથી ગ્રાહકોને ઓનલાઈન ટ્રેડિંગ કરી અને સોદા કરી શકે છે એટલે કે આ સોદા કરવા માટે અગત્યનું માધ્યમ થઈ ગયું. પછી કરાર નોંધ છે બરાબર તો કરાર નોંધ છે કે જેમાં ગ્રાહક ઓર્ડર પ્રમાણે જામીનગીરી ખરીદ વેચાણનો સોદો થયા પછી દલાલ તે અંગે નોંધ જમા કરે છે તેને કરાર નોંધ કહેવામાં આવે છે એટલે કોન્ટ્રાક્ટ નોટ જેને આપણે કહીએ છીએ એ નોંધ કરવામાં આવે છે. કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો તે દિવસે ની પુષ્ટિ કરે છે એટલે કે જે તે સમયનો આપણી પાસે એવિડન્સ કે પુરાવો લઈએ કે ક્યાં સમય આપણે સોદાની પુષ્ટિ કરે છે એટલે કે સોદો ક્યાં દિવસે થયો છે. સામાન્ય રીતે સોદો થયેલા 24 કલાકમાં દલાલ કરાર નોંધ ગ્રાહકને મોકલી આપે છે કારણ કે ઓનલાઈન છે ટ્રેડિંગ આખું ઓનલાઈન છે ઇલેક્ટ્રોનિક માધ્યમ થાય છે એટલે કરાર નોંધ જેવી દાખલ કરે એવો સામેથી રિસ્પોન્સ આવી જાય. 24 કલાકની અંદર એ કરાર નોંધની જે છે એ ગ્રાહકોને પણ મળી શકે છે. તો જેમાં જામીનગીરીનું નામ તેની સંખ્યા
સોદાનો ભાવ ઓર્ડર નંબર દલાલી પછી લાગુ પડતી પડતા કરવેરા વગેરે જણાવેલું હોય છે અને કરારનો ઉદ્દેશ સોદો થયેલો દસ્તાવેજ છે પણ કેવો ઇલેક્ટ્રોનિક માધ્યમથી સોદાની પતાવટ છે ત્યાર પછી એટલે કે જામીન ગેરેન થયેલું વેચાણમાં સોદાની પતાવટ મુંબઈ શેર બજાર પતાવટ ગૃહ દ્વારા થાય છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાવટ નેશનલ સિક્યોરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન NSCCL બરાબર એટલે નેશનલ સિક્યોરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન દ્વારા નિભાવે છે સોદો કે વેપાર થાય તે પછીના દિવસે સોદાની પતાવટ થાય છે એટલે કે બીજે દિવસેની પતાવટ થાય છે બીજે દિવસે અમલ થાય છે પછી રકમની ચુકવણી અને જામીન ગીરીની સોંપણી રકમની ચુકવણી અને જામીનગીરીઓની સોંપણી રકમની ચુકવણી થાય એટલે કે રકમ એક વખત અનુમતિ જગ્યા પછી ચુકવણી થાય એટલે જામીનગીરીની સોંપણી કરવાની રહેશે એટલે જામીનગીરીઓ છે એને આપણે અહીંયા સોંપણી કરશું કારણ કે સોદો કરવા માટે જે રકમ નથી કે એ રકમ આપવામાં આવે છે તો એ રકમ મળી જાય ચુકવણી થઈ જાય એટલે જામીનગીરીની સોંપણી થઈ જાય એટલે કે આપલેની પ્રક્રિયા કમ્પ્લીટ થાય હવે જો ગ્રાહક શેરની ખરીદી કરી હોય તો તે પેટે રકમની ચુકવણી પે ઇન ના દિવસે દિવસ પહેલા કરવી પડે એટલે જેટલો સમય આપેલો હોય એના પહેલા આ ચુકવણી કરવી પડે શેરનું વેચાણ કર્યું હોય તો પેઇનના દિવસે પહેલા શેરની ડિલિવરી આપવી પડે ગ્રાહકે શેરની ખરીદી કરી હશે તો પે આઉટ ના દિવસે તે શેરની સોંપણી થાય છે એટલે કે વેચાણ કર્યું છે કે ખરીદી કરી છે તો પે ઇન અને પે આઉટ ના જે દિવસો નક્કી કરેલા હોય એ જ દિવસ પહેલા એની પતાવટ થઈ ગઈ હોવી જોઈએ શેરનું વેચાણ કર્યું હશે તો ગ્રાહકે પે આઉટ ના દિવસે નાણાં મળી જાય છે વેચાણ કરેલું હોય એટલે કે એને વેચાણ કહે છે તો સામે રોકડ મળે તો પે આઉટના દિવસે નાણા મળી જાય છે કારણ કે જેને ખરીદી કરી છે એને પે ઇનના દિવસે ખરીદી કે પૈસા ચૂકવણી કરી દે અને એ ચૂકવણી જે વેચાણ કરે છે એને પે આઉટના દિવસ સુધીમાં મળી જાય છે એટલે રકમની ચૂકવણી થઈ જાય છે તો પે ઇન દિવસ એટલે કે એ દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજાર અને મધ્યસ્થ શેર બજારને મધ્યસ્થી મારફત કરે છે કારણ કે આપણે કીધું મધ્યસ્થીઓ છે એજન્ટો છે દલાલો છે એના મધ્યસ્થી તરીકેની સેવા આપે છે તો પે આઉટ દિવસ એટલે કે એ દિવસ કે જે શેર ખરીદનારે શેરની સોંપણી શેર બજાર કરે છે અને શેર વેચનારને તેની રકમ ચૂકવી આપવામાં આવે છે એટલે શેર વેચનારને એ રકમ અહીંયા મળી જાય છે એટલે એને પે આઉટ કહેવામાં આવે છે પછી સોદાની પતાવટની ગ્રાહકને જાણ છેલ્લે શું થાય છે આ કાર્યમાં સોદાની જે પતાવટ છે સોદાની પતાવટની ગ્રાહકને જાણ કરવી એટલે કે જે સોદા છે પતી ગયા તેની ગ્રાહકને જાણ કરવી એ મુખ્ય બાબત છે હવે જમીનગીરને વેચાણના સંજોગોમાં દલાલ ગ્રાહકને બેંક દ્વારા રકમની ચુકવણી કરશે ઇલેક્ટ્રોનિક માધ્યમ છે અને ફંડ ટ્રાન્સફર છે જે પૈસાનું જે લેવડ દેવડ છે પણ બેંક દ્વારા થશે અને જામીનગીરની ખરીદીના સંજોગોમાં દલાલ ગ્રાહકના બેંક ખાતામાંથી રકમ સીધી ચૂકવણી કરશે એટલે કે એમાં પણ કે ફિઝિકલી તમારે આપવાનું નથી એ સીધી બેંક ખાતામાંથી ચૂકવણી થશે અને ડિમેટ ખાતા દ્વારા ગ્રાહકની સોદાના પતાવટની જાણ કરવામાં આવે છે તો ગ્રાહકના જે સોદા પૈતા એની જાણ ડિમેટ ખાતા દ્વારા કરવામાં આવે સોદાના પતાવટની ગ્રાહકની જાણ શેના દ્વારા ડિમેટ ખાતા દ્વારા ડિમેટ ખાતું તપાસ કરે ગ્રાહક પોતાનું એટલે એમાં સોદો પતી ગયો ખરીદી કરી હોય તો જમીનગીરીઓ આવી હોય વેચાણ કર્યું હોય તો જમીનગીરીઓ બેઠી હોય એ બધું તરત જ બતાવી શકે છે પછી આ છે સેબી બરાબર એટલે કે જે આના પર નિયંત્રણ રાખે છે એની આપણે વાત કરી હતી સેબી તો સેબી એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા બરાબર તો સે
એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા બરાબર જે આપણે સેબી કહીએ છીએ SEBI તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એકમાં એમસીક્યુ માં પૂર્ણ રૂપ તરીકે પૂછવામાં આવે તો એનું પૂર્ણ રૂપ તમારે લખવાનું થાય તો આ રીતે યાદ રાખી લેજો જેની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા 1992 અને જાન્યુઆરી 30 1992 સેબી કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી બરાબર એટલે કે હવે જો 1992 થી શરૂઆત થઈ 30 જાન્યુઆરી 1992 માં કાયદેસર રીતે એની સ્થાપના કરવામાં આવી તેની મુખ્ય ઓફિસ ક્યાં છે મુંબઈમાં છે મુખ્ય ઓફિસ મુંબઈમાં છે બરાબર કારણ કે હેડક્વાર્ટર ઓફિસ હોય કે જ્યાં તમામ બાબતો છે અહીંયા તો થતી હોય એટલે હેડ ઓફિસ મુંબઈમાં છે જ્યારે તેની પ્રાદેશિક ઓફિસો કોલકાતા દિલ્હી અને ચેન્નઈમાં આવેલી છે એટલે કે બીજી અન્ય ઓફિસો છે કોલકાતા દિલ્હી અને ચેન્નઈમાં તો ભારતમાં આવેલા શેર બજાર નિયમન કરનારની સેબી કાયદેસરની સંસ્થા છે બરાબર કે જે શેર બજારના જે પણ વ્યવહાર છે એનું નિયમન કરે છે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે કે ડિપોઝિટરી સેવાઓ આપતા ડિપોઝિટરો છે કે ડીમેટ ખાતું છે તો બધાનું તે શેર બજારનું જે કાર્ય છે એ સેબી દ્વારા કરવામાં આવે છે એટલે કે એનું નિયમન થાય છે સેબી દ્વારા કે જેના ઉપર એનું અંકુશ હોય છે નિયંત્રણ હોય છે હવે એને એકુઓ શું હોય છે તો સૌથી પહેલું છે જામીનગીરીઓના રોકાણ જામીનગીરો રોકાણ કરનારના હિતોનું રક્ષણ કરવું એટલે કે ગ્રાહકો જે છે એના હિતોનું રક્ષણ કરવું આ સૌથી પહેલું કાર્ય બીજું જામીનગીરો બજારના વિકાસને પ્રોત્સાહન આપવું જામીનગીરી જે બજાર છે એને વિકાસ કરવાની કૃતિ તક મળે એવા કાર્યો કરવા પછી જામીનગીરીઓના બજારનું નિયમન કરવું એટલે કે જે જામીનગીરીઓ છે એના બજારનું અહીંયા નિયમન કરવામાં આવશે ત્યાર પછી એના કાર્યો જોઈ કે સેબી છે ક્યાં કાર્યો કરશે બરાબર એને ક્યાં કાર્યો કરવાના તેમાં જોઈએ તો શેર બજારમાં થતા ધંધાનું નિયમન પહેલું કાર્ય છે તો સેબી શેર બજારમાં થતો ધંધો અને છે શેર બજારની કામગીરી પર નિયમન રાખે છે એટલે કે નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન શેર દલાલ શેર દલાલો પેટા દલાલો મર્ચન્ટ બેંકર દ્વારા થાય છે કે નહીં તે અંગે નિરીક્ષણ રાખે છે કે જે કાયદો આપણે ઘડેલો છે એ પ્રમાણે આ જે સેવાઓ આપે છે પૂરેપૂરું કાયદાનું પાલન કરે છે કે કેમ એની ધ્યાન રાખે છે જામીનગીરીની સમગ્ર કામગીરી ઉપર અસરકારક અંકુશ રાખે છે એટલે અસરકારક અંકુશ એટલે કે ગ્રાહકો છે તો એનું હિત જળવાઈ રહે બીજો રોકાણકારોના હિતનું રક્ષણ છે એના માટે અગત્યની બાબત છે રોકાણકારો છે એને સેબીનો અંકુશ છે એટલે એના પર વિશ્વાસ મૂકો છે કે ભાઈ એના પર સેબીનો અંકુશ છે તો સેબી ધ્યાન રાખે છે એ ધ્યાન એ ભરોસો રાખી રોકાણકારો સેબી ઉપર વિશ્વાસ રાખે છે એટલે રોકાણકારોના હિતનું રક્ષણ કરવાનું કાર્ય છે એ સેબી કરશે પછી મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન શેર બજારમાં કાર્ય કરતા મધ્યસ્થીઓ જેવા કે મર્ચન્ટ બેંકર શેર દલાલ પેટા દલાલ જમીનગીરોના રજિસ્ટ્રાર વગેરે ની નોંધણી કરે છે તેમના કાર્યનું નિયંત્રણ કરે છે કે જેથી કરીને એનું કાર્ય પણ કાયદા અનુસાર થાય અને ગ્રાહકો છે એને બને તેટલું સરળ રીતે સેવાઓ પૂરી પાડી શકાય પછી મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન મ્યુચ્યુઅલ ફંડ છે બરાબર જેની નોંધણી અને તેની કામગીરીનું નિયમન કરે છે આ માટે સેબી અમુક ધારાધોરણો નક્કી કરેલા છે જેનું પાલન મ્યુચ્યુઅલ ફંડ કરે છે જેથી કરીને એમાં પણ ગ્રાહકોનું હિતનું રક્ષણ એ કાર્ય છે સંકળાયેલું છે પછી કપટયુક્ત વેપાર બંધ કરાવો શેર બજારમાં જામીનગીરીમાં થતો કપટયુક્ત વેપાર બંધ થાય તે માટે જરૂરી પગલા ભરે છે
દલાલોની નોંધણી રદ કરવી, જે દલાલો સેબી નકીકરણ નિયમન માર્ગદર્શિકાનું પાલન ન કરે અને સેબીને જરૂરી માહિતી પૂરી ન પાડે એની નોંધણી રદ કરવામાં આવે છે, એના દ્વારા જે પણ સોદાઓ થતા હોય એને સ્થગિત કરવામાં આવે છે, એટલે કેવા મધ્યસ્થ તરીકે કાર્ય કરવાનું પણ એને કરવા દેવામાં આવતું નથી, એને સીધું એને જે કાર્ય કરે છે એને અહીંયા સ્થગિત કરવામાં આવે છે. કંપનીનું જોડાણ અને હસ્તગત રોકાણકારોનું હિત જળવાય તે માટે કંપનીઓના જોડાણ અને હસ્તગત ઉપર નિયમન રાખે છે. કારણ કે અહીંયા મુખ્ય મુદ્દો આપણે શું કીધો, તો કે રોકાણકારો છે એનું હિત સચવાય એ અગત્યનું છે. તો રોકાણકારોનું હિત સચવાય એના માટે આ સેબી છે એ મુખ્ય કાર્ય કરશે અને એના અંતર્ગત જે પણ પગલાઓ લેવા પડે એ પગલાઓ લેશે, જે માટે નાના રોકાણકારોના જોખમે કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે સેબી માર્ગદર્શિકાઓ બહાર પાડે છે. એટલે માર્ગદર્શન આપ્યું છે કે કયા કયા બાબતોનું પાલન કરી તમે એમાં જે જોડાણ છે એ કરી શકો છો. પછી શેર જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ જાહેર ભરણું હોય, જાહેર કંપની હોય તેનું જાહેર ભરણું હોય, તો નવી કંપની પ્રથમ વખત મૂડી ભરણું લઈને અથવા તો વર્તમાન કંપની મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય તો તે બંને માટે અલગ અલગ માર્ગદર્શિકાઓ છે. કારણ કે જે પહેલી વાર આવે છે એના માટે કંઈક અલગ માર્ગદર્શિકા છે અને જે બજારમાં અત્યારે કંપની તરીકે ચાલુ છે વધારાની મૂડી તરીકે જાહેર ભરણા માટે આવે છે તો એના માટે માર્ગદર્શિકાઓ અલગ રાખેલી છે. પછી સ્વનિયમન શેર બજારના મધ્યસ્થી દ્વારા સ્વનિયમન થાય માટે સેબી પ્રયત્નશીલ રહે છે. મધ્યસ્થીઓ તેના ધંધાધારી મંડળો સ્થાપે અને તેના માટે એને પ્રોત્સાહન આપે છે. એટલે કે મધ્યસ્થીઓ છે આવા મંડળો સ્થાપી અને પોતાના જે શેર બજારના કાર્યો છે એને પ્રોત્સાહન મળે એવા કાર્યો સેબી કરે છે. પછી શેર બજારોની કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી, નિયમો નિયંત્રણ અને વિવિધ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારની સ્થિરતા અને કાર્યક્ષમતા જાળવે છે. એટલે શેર બજાર છે એને સ્થિર રાખવું અને એને કાર્યક્ષમ રીતે ચલાવવું એની મુખ્ય કાર્ય રહેશે. ચોપડાઓની તપાસ જામીનગીરે બહાર પાડનાર કંપનીઓ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ અને લાભાર્થી માલિકના ચોપડાઓની જરૂર જણાય તો તપાસ કરે છે. કારણ કે જેની પણ એમ લાગે કે ભાઈ એમાં કઈ તપાસણીની જરૂર છે તો એ તપાસણી કરે છે અને પોતાનું જે પણ માર્ગદર્શિકાઓ છે એનું પાલન થયું છે કે કેમ એની દેખરેખ રાખે છે, ચોપડ કરે છે. પછી શેર બજારનું પરીક્ષણ અને તપાસ શેર બજારો પર લાદવામાં આવેલા નિયમોનું પાલન થાય છે કે કેમ તેનું પરીક્ષણ કરે છે અને તપાસ કરે છે કે જે સેબીએ નક્કી કર્યા છે કાયદો છે પદ્ધતિ છે એ પ્રમાણેનું કાર્ય ચાલે છે કે નહીં આ જોવાનું કામ છે સેબી કરે છે. તેના સંદર્ભમાં સેબી નિરીક્ષણ અને તપાસ કરી શકે છે. જરૂર જણાય તો શેર બજારના મધ્યસ્થીઓની પૂછપરછ તપાસ અને હિસાબોનું ઓડિટ કરે છે. માર્ગદર્શિકા શેર દલાલ અને પેટા દલાલ મર્ચન્ટ બેન્કર ડિબેન્ચર ટ્રસ્ટીઓ કંપની દ્વારા જમીનગીરીઓ પરત લેવી વગેરે અંગે વખતો વખત જે સેબી માર્ગદર્શિકાઓ બહાર પાડી છે એનું પાલન કરવાનું રહે છે. પછી વાર્ષિક અને સમય અહેવાલો મેળવવા શેર બજાર કામગીરી પ્રવૃત્તિની જાણકારી મેળવવા માટે વાર્ષિક અહેવાલ શેર બજારો પાસેથી અને જે સામાયિક અહેવાલ છે એ શેર બજારો પાસેથી પત્રક સ્વરૂપે મેળવવાના છે, જેથી કરીને એના જે કાર્યો છે એના પર દેખરેખ રાખી શકાય, કયા પ્રકારનું કાર્ય કરે છે અને ગ્રાહકો છે એટલે કે રોકાણકારો છે એના હિતને કોઈ નુકસાન ન થતું એ જોવાનું કાર્ય સેબી કરે છે. અને સંશોધન કાર્ય ઉપરાંત બધા જ કાર્ય કરી શકાય તે હેતુથી સેબી સંશોધન કાર્ય હાથ ધરે છે. એટલે કે સંશોધન કરે છે કે જે કાર્ય સેબી કીધા છે અથવા જે એને કરવાના છે કાર્ય બરાબર રીતે કરે છે કે નહીં, જેથી કરીને આ કાર્ય છે એ પૂર્ણ રીતે થાય તો જ આ કાર્યનું જે પૂરેપૂરો લાભ છે એ ગ્રાહકોને મળી શકે. એના માટે આટલા કાર્યો છે સેબીએ કરવાના હોય છે, બરાબર છે. અને સેબીના માર્ગદર્શિકાઓ છે કે જેના અનુસાર દરેકે પાલન કરવાનું છે. તો બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચર અંદર જોશું. અને જે અહીંયા અગત્યના મુદ્દાઓ કીધા છે એ અગત્યના મુદ્દાઓ છે ખાસ
કરીને નોંધ કરવાની છે જેથી કરીને એ મુદ્દાઓ છે કે આપણે એક્ઝામ દરમિયાન કામ આવે અને અગત્યના છે ઇમ્પોર્ટન્ટ છે અથવા તો આઈએમપી આપણે કહી શકો એવા મુદ્દાઓ આપણે અહીંયા આપ્યા છે જેથી કરીને એના વિશે સંપૂર્ણ માહિતી છે તમે લખી શકો એટલે નોટ ડાઉન કરીને પછી એને બરાબર રીતે કરી લેવાનું છે બાકીનું છે આપણે જે નેક્સ્ટ ચેપ્ટર છે કે બજાર વિશેનું છે તેનો નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું.